ભાવનગર ખાતે ડીએમ કપ ટેનિસ લીગ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતા કલેક્ટરશ્રી સમગ્ર દેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચાલી રહી છે. ખેલેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયાના આધારે ગુજરાતમાં રમશે ગુજરાત જીતશે ગુજરાતની તર્જ પર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ શારીરિક ક્ષમતાનું નિર્દેશન કરતી રમતોનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડીએમ કપ ટેનિસ ટુર્નામેન્ટનો આજે સવારે વહેલી સવારે કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે રેન્જ આઈજી શ્રી અશોકકુમાર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો. સિસર ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં તારીખ 11-18 ડિસેમ્બર એમ એક અઠવાડિયા સુધી ચાલનાર આ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે ભાવનગર જિલ્લામાં રમતગમત પ્રત્યેનો માહોલ બને અને વધુને વધુ લોકો આ રમતો પ્રત્યે જાગૃત બને તેવા ભાવ સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે રમતગમતની પ્રવૃત્તિઓ જે તે રમત પ્રત્યે પોતાની કુશળતા સાબિત કરવાની તક મળશે, તદુપરાંત મેદાનની રમતો દ્વારા પોતાની જાતને પણ ચુસ્ત તંદુરસ્ત રાખી શકાશે. કલેક્ટરશ્રીએ જણાવ્યું કે અત્યારથી જ અંડર 14 અંડર 16ના ખેલાડીઓ ટેનિસ રમશે તો તેઓ આગળ જતા પોતાની પ્રતિભા સાબિત કરી શકશે અને ભાવનગર જિલ્લાનું નામ દેશમાં રોશન કરશે. તેમણે આ ટુર્નામેન્ટમાં સહભાગી થયેલા ખેલાડીઓને શુભકામનાઓ પણ પાઠવી હતી. રેન્જ આઈજી શ્રી અશોકકુમાર યાદવે જણાવ્યું કે આપણું સદભાગ્ય છે કે ભાવનગર જિલ્લામાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં ટેનિસ જેવી રમતો માટે વિશેષ કોર્ટ ઉપલબ્ધ છે. તેમણે ભાવનગર વાસીઓને તેનો વધુમાં વધુ લાભ લેવા માટે અનુરોધ કર્યો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના નેતૃત્વમાં ભાવનગર ખાતે ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તેવી સફળતા બાદ આજે બીજી ટુર્નામેન્ટનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટનું પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર પ્રશાંત ઝીલોવા સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ પોતાની ટેનિસ કળાનું નિર્દેશન કરવાના છે. આ ડીએમ કપ ટેનિસ ટુર્નામેન્ટ સબ જુનિયર બોઇઝ અને ગર્લ્સ અંડર 14 બોઇઝ અને ગર્લ્સ અંડર 17 બોઇઝ અને ગર્લ્સ જુનિયર્સ ડબલ્સ, મેન્સ ઓપન સિંગલ્સ, વુમન્સ ઓપન સિંગલ, મેન ઓપન ડબલ્સ, મિક્સ ડબલ્સ, 30 વર્ષથી ઉપરના સિંગલ્સ અને એક નવતર પગલારૂપ આઝાદીના 75 વર્ષ જેવી વિવિધ શ્રેણીઓમાં ટુર્નામેન્ટ રમનારા છે. ડીએમ કપ ટેનિસ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી 232 લોકો ભાગ લઈ રહ્યા છે. આ કપના ઉદ્ઘાટન પ્રસંગે મદદનીશ કલેક્ટર પુષ્પલતા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને ટુર્નામેન્ટમાં સહભાગી ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેલૈયો, અને ખરેખર તો આ ટેનિસ માટે ભાવનગર જિલ્લામાં ખૂબ જ સારી મોટી સંખ્યામાં ટેનિસ પ્લેસ ઉપલબ્ધ છે, એ બીજા જિલ્લાઓમાં લગભગ એટલા હોતા નથી, એટલે ખરેખર ખૂબ જ સારી વાત છે. અને આખી ટીમે જે ઓર્ગેનાઇઝ કરે છે, એમાં પ્રોફેસર સાહેબ હોય, સૌરભ, આખી ટીમ માટે ક્લેપિંગ કરો. અને કલેક્ટર સાહેબ કીધું સવારે સાર ઉઠે તો રસ નીકળે છે, પણ હું તે કહું છું કે ત્યાં એક જિલ્લા વહીવટી તંત્ર તરફથી આઝાદીના અમૃત મહોત્સવમાં એક એવું અભિગમ હતું કે ભાઈ વધારેથી વધારે લોકો સ્પોર્ટ પ્રત્યે જાગૃત થઈ જાય, પોતે સ્પોર્ટ્સમાં રસ લે અને આ પોતાને ફિટ રાખવાના પ્રયત્ન કરે, એટલા માટે આ આયોજન કરેલું છે. તો હું વધારે બધા સ્પોર્ટ્સ ઇન્થુઝિયાસ્ટને વિનંતી કરું છું કે આ ઇવેન્ટનો લાભ લઈ લે અને આપના ભાવનગર જિલ્લામાંથી ટેનિસમાંથી સારામાં સારા પ્લેયર તૈયાર થઈ જાય એના માટે એક પ્રયત્ન કરવામાં આવેલ છે. બધાને હું ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ ટુર્નામેન્ટમાં સહભાગી થવા બદલ. Thank you.